વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ભણીશું ધોરણ 2 માં વિષય અંગ્રેજી આપણે બે પાઠ ભણી ગયા આલ્ફાબેટ અને નંબર્સ આજે આપણે ભણીશું પાઠ લેસન 3 એટલે લેસન 3 લેસન ને ગુજરાતીમાં શું કહેવાય પાઠ 3 શું છે પાઠનું નામ વિકલ્સ વિકલ્સ એટલે વાહનો ગુજરાતીમાં આપણે વાહનો કહીએ તમે વાહનો વિશે તો જાણતા જ છો તો આપણે અંગ્રેજીમાં આજે વિકલ્સ વિશે ભણીશું તો પહેલા વિકલ્સમાં શું આપ્યું છે ચિત્રમાં આપણે જોઈએ તો વિકલ્સમાં પહેલું આપ્યું છે કાર અને મોટર કાર પણ કહેવાય તો આપણે ઇંગ્લિશમાં આને કહીશું કાર ગુજરાતીમાં મોટર કાર કાર પણ કહેવાય તો આને કાર કારનું ચિત્ર આપ્યું છે કારનો સ્પેલિંગ શું થાય સી એ આર કાર એટલે મોટર કાર સી એ આર કાર એટલે મોટર કાર બીજું ચિત્ર શું આપ્યું છે બસનું તો બસને આપણે મુસાફરી કરીએ છીએ મામાના ઘેર જવા માટે પણ અમુક પહેલાં આપણે મુસાફરી કરતા હતા બસમાં બસો તો આપણે જોઈ જશે તો બસ તો બસનો સ્પેલિંગ શું થાય બી યુ એસ બી યુ એસ બસ એટલે બસ બી યુ એસ બસ એટલે બસ આને શું કહેવાય વેન ઇંગ્લિશમાં શું કહેવાય વેન ગુજરાતીમાં વાન કહેવાય તો એનો સ્પેલિંગ શું થશે એનો સ્પેલિંગ શું થશે વેન તો વી એ એન વેન એટલે વાન વી એ એન વેન એટલે વાન આગળ જોઈએ શાનું ચિત્ર છે જીપ જીપનું ચિત્ર છે તો જીપના આપણે અંગ્રેજીમાં સ્પેલિંગ સાથે બોલીએ કેવી રીતે બોલાય જીએ ડબલ ઇ પી જીપ એટલે જીપ જે ડબલ ઇ પી જીપ એટલે જીપ બોટ બોટને આપણે ગુજરાતીમાં હોડી કહીએ તો બોટ આપણે પાણીમાં જ્યારે ફરવા જઈએ ત્યારે આપણે હોડીમાં બેસીએ છીએ એટલે એ બોટ તો તમે બોટ તો જોઈ જશે પણ આપણને સ્પેલિંગ ખબર નહીં હોય એટલે આપણે આ સ્પેલિંગો આપણે તૈયાર પણ કરવાના છે અને સારા અક્ષરે આપણે લખવાના છે હું તમને લેસનમાં આપીશ પહેલાં આપણે ભણીએ એનો સ્પેલિંગ તૈયાર કરીએ તો બી ઓ એ ટી બોટ એટલે હોડી બી ઓ એ ટી બોટ એટલે હોડી બોટને આપણે ઇંગ્લિશમાં ને ગુજરાતીમાં હોડી કહીશું આગળ શું છે સીપ સીપ તમે જોઈ જશે પાણીમાં જે તરે એને મોટું જહાજ મોટું વાહન કહેવાય આવીએ જહાજ કોણ કહીએ આપણે આને ઇંગ્લિશમાં આપણે શું કહીશું સીપ એસ એચ આઈ પી સીપ એટલે વાહન એસ એચ આઈ પી સીપ એટલે વાહન બોલતા જવાનું અને લખતા જવાનું તૈયાર કરવાનું આગળ શું છે ઘોડાગાડી તો ઘોડાગાડીને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ તો ટોંગા તો ઇંગ્લિશમાં સ્પેલિંગ સાથે આપણે બોલીશું ના ટી ઓ એન જી એ ટોંગા એટલે ઘોડાગાડી ટી ઓ એન જી એ ટોંગા એટલે ઘોડાગાડી આગળ શાનું ચિત્ર છે ખટારો આપણે ગુજરાતીમાં ખટારો કહીએ તો ઇંગ્લિશમાં શું કહેવાય ટ્રક જો ચિત્રમાં ચિત્ર જોઈએ છે તમને ખબર પડશે કે આ ખટારાનું ચિત્ર છે પણ ઇંગ્લિશમાં એને શું કહેવાય તો સ્પેલિંગ બોલીશું ટી આર યુ સી કે ટ્રક ટી આર યુ સી કે ટ્રક એટલે હટારો આમાં તો તમે બેઠા જ હશો મામાના ઘેર જવા માટે અને શું કહેવાય ટ્રેન બહાર તમે જાઓ મુંબઈ દિલ્હી તો ટ્રેનમાં બેસીને તમે મુસાફરી કરતા હશો અમુક લોકો જા પ્લેનમાં પણ જાય અને ટ્રેનમાં પણ જાય છે તો આપણે આને શું કહેવાય રેલગાડી રેલગાડીને શું કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં ટ્રેન તો ટ્રેન નો સ્પેલિંગ શું આવે ટી આર એ આઈ એન ટી
રેલગાડી તો શું આવી બીજું આ તો તમે ચલાવતા જશો બાયસિકલ આપણે સાયકલ કહીએ ગુજરાતીમાં અંગ્રેજીમાં બાયસિકલ કહેવાય તો બાયસિકલનો સ્પેલિંગ તમને આવડે છે ના આવડતો તો આપણે શીખીએ તો બી આઈ સી વાય સી એલ ઇ બાયસિકલ એટલે સાયકલ બી આઈ સી વાય સી એલ ઇ બાયસિકલ એટલે સાયકલ આ શું છે ચિત્ર સ્કૂટર અને આપણે સ્કૂટર જ કહીએ છીએ તો સ્કૂટરનો સ્પેલિંગ એસ સી ડબલ ઓ ટી ઈ આર સ્કૂટર એસ સી ડબલ ઓ ટી ઈ આર સ્કૂટર એટલે સ્કૂટર આ સમજ ચિત્ર છે રિક્ષો શું કહેવાય રિક્ષાનું તમે મુસાફરી કરતા જશો રિક્ષામાં પણ આને કહેવાય રિક્ષા ચિત્ર જોઈને ખબર પડી જશે કે આ તો રિક્ષાનું ચિત્ર છે આપણે એનો સ્પેલિંગ પણ આવડતો જોઈએ ને આવડવું જોઈએ ને તો રિક્ષાનો સ્પેલિંગ જોઈએ આર આઈ સી કે સી એસ એચ એ ડબલ્યુ રિક્ષો એટલે રિક્ષા આર આઈ સી કે એસ એચ એ ડબલ્યુ રિક્ષો એટલે રિક્ષા આગળ કયું ચિત્ર છે વિમાનનું તો એને શું કહેવાય એરપ્લેન એરપ્લેન તો એરોપ્લેનનું સ્પેલિંગ એ આઈ આર પી એલ એ એન ઈ એરોપ્લેન એટલે વિમાન એ આઈ આર પી એલ એ એન ઈ એરોપ્લેન એટલે વિમાન એરોપ્લેનના જે ઊંચું આવે પંખા ગોળ પડે ઉપર એને શું કહેવાય હેલિકોપ્ટર શું કહેવાય હેલિકોપ્ટર વિમાન અને હેલિકોપ્ટરમાં ફરક હોય છે એટલે જોવાનું ચિત્ર ઉપર પંખો ફરતો હોય એને હેલિકોપ્ટર કહેવાય તો આપણે આ ચિત્રમાં જોઈએ ને આ પંખા જેવું દેખાય અને શું કહેવાય એટલે આ એક શું છે હેલિકોપ્ટર તો હેલિકોપ્ટરને હેલિકોપ્ટર જ કહેવાય તો હેલિકોપ્ટરનો સ્પેલિંગ એચ ઈ એન આઈ સી ઓ પી ટી ઈ આર હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર એચ ઈ એલ આઈ સી ઓ પી ટી ઈ આર હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર તો અહીંયા આપણે વિકલ્પોના નામ ભણ્યા અંગ્રેજીમાં સ્પેલિંગ સાથે તો આપણે હવે જોઈશું ફોન ટાઈમ એટલે મજા આનંદ માણો આનંદનો સમય મજાનો સમય તો આપણે અહીંયા જોઈશું બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાહનોના નામ લખો અહીંયા બોક્સમાં નામ આપ્યા છે અંગ્રેજીમાં વાહનોના નામ આપ્યા છે ચિત્રોની નીચે આપણે ખાલી જગ્યામાં લખવાના છે વાહનોના નામ તો અહીંયા બોક્સમાં શું આપ્યું છે બી યુ એસ બસ સી એ આર કાર વી એ એન વેન બી ઓ એ ટી બોટ એસ એચ આઈ પી સીપ જે ડબલ ઈ પી જીપ તો અહીંયા આપણે બધા નામ આપ્યા છે વાહનોના એ આપણે ચિત્ર નીચે જોવાના અને બોક્સમાંથી અહીંયા પસંદ કરવાના નામ ઉપયોગ શબ્દનો ઉપયોગ કરીને અહીં ખાલી જગ્યામાં લખવાના છે તો પહેલું ચિત્ર શું છે જીપનું તો આપણે જોઈએ બોક્સમાં જીપનું સ્પેલિંગ ક્યાં છે આર્યુ તો જીપનો સ્પેલિંગ શું આવે એ આપણે ખાલી જગ્યામાં લખશું જે ડબલ ઈ પી બીજું ચિત્ર છે વેન તો વેન ક્યાં લખેલું છે બોક્સમાં આર્યુ ત્રીજા નંબરનું તો સ્પેલિંગ અહીંથી જોઈને આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે વી એ એન વેન એટલે વાન બીજું ચિત્ર શું છે આગળ બસનું તો બસને ઇંગ્લિશમાં શું કહેવાય સ્પેલિંગ સાથે બોલવાનું અહીંયા આપણે એને આલ્યું આર પહેલો જ આપ્યો છે શબ્દ તો જોવાનું બી યુ એસ તો અહીં ખાલી જગ્યામાં લખીશું બસનો સ્પેલિંગ બી યુ એસ આગળ શું છે સીપ જે પાણીમાં જે ચાલતું હોય એને મોટું ઘર જેવું હોય વ્યવસ્થા એમાં શિપમાં તમે ટીવીમાં પિક્ચરમાં જોતા જશો તો આને શું કહેવાય શિપ કહેવાય તો શિપનો સ્પેલિંગ ક્યાં આપ્યું છે આ જો વિદ્યાર્થીઓ તો અહીં આપણે ખાલી જગ્યામાં લખશું આ સ્પેલિંગ જોઈને એસ એચ આઈ પી એસ એચ આઈ પી શિપ એટલે વાહન આગળ સાનું ચિત્ર છે કાર આ કારને તો તમે ઓળખતા જશો કારનો સ્પેલિંગ એ સહેલો છે એટલે તમને આવડતો જશે તો સી એ આર કાર
ઘોડી નું ચિત્ર તો હવે અહીંથી શબ્દ કયો વધ્યો બધા શબ્દો લખી દે આ લખ્યો આ લખ્યો આ લખ્યો આ વધ્યો તો બોટ તોડીને શું કહેવાય બોટ તો બોટનો સ્પેલિંગ અહીંથી જોઈને આપણે લખીશું સાણ BOAT બોટ એટલે ઘોડી સ્પેલિંગની ભૂલ ના થાય એવી રીતે જોઈને સરસ રીતે લખવાનું વાહનોના નામોને યોગ્ય ચિત્ર સાથે જોડો અહીંયા આપણને સ્પેલિંગો આપ્યા છે અને ચિત્રો પણ આપ્યા છે એ જોઈને આપણે કયા સ્પેલિંગ સામે નામોને જોડવાના છે એ જોવાનું આપણે અહીંયા તો પહેલું ચિત્ર શાનું આપ્યું છે સ્કૂટરનું તો સ્કૂટરને અંગ્રેજીમાં સ્કૂટર કહેવાય તો સ્કૂટરનો સ્પેલિંગ ક્યાં લખેલો આપણે જોઈએ અહીંયા તો આ રહ્યો તો સ્કૂટરને આ સ્પેલિંગ સાથે આપણે અહીંયા આમ જોડીશું બરાબર પછી બીજું શું છે મેં કીધું હતું ને ઉપર પંખો પડતો હોય એને શું કહેવાય હેલિકોપ્ટર તો હેલિકોપ્ટરનો સ્પેલિંગ ક્યાં છે આપણે જોઈએ અહીંયા તો આ રહ્યું હેલિકોપ્ટર તો આપણે આ શબ્દને આ વાહનોને એના યોગ્ય શબ્દો સાથે ચિત્ર સાથે જોડવાના પછી શું છે ટ્રક શું છે ટ્રક ટ્રકનો સ્પેલિંગ ક્યાં છે આપણે એક્ઝામ્પલ આપેલું છે તો આપણે અહીંયા ટ્રકને જોડીશું પછી શું ચિત્ર આપ્યું છે ટ્રેનનું તો ટ્રેન ક્યાં છે તો અહીંયા ટ્રેનને અહીંયા આ ચિત્ર સામે જોડીશું તો આ સાઈઝ શું આપ્યું છે બાયસિકલ તો બાયસિકલનો સ્પેલિંગ ક્યાં છે તો અહીં બાયસિકલનો સ્પેલિંગ બાયસિકલ સામે ચિત્ર સામે જોડીશું બીજું શું છે પ્લેન તો પ્લેનને પ્લેન ક્યાં લખ્યું એરોપ્લેન આર યુ તો આ શબ્દ એરોપ્લેનને એરોપ્લેન સામે ચિત્ર સામે જોડીશું આ ટોંગા ટોંગા ક્યાં છે આર યુ તો આ ટોંગા સામે આપણે આવી રીતે સરસ રીતે જોડવાનું ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું ને હવે બચ્યું રિક્ષા તો રિક્ષાનો આર યુ તો આ રિક્ષાના ચિત્ર સામે જોડીશું આગળ આપણને આપ્યું છે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ અહીં ચિત્ર આપ્યું છે એમાં સરસ રંગ પૂરવાના બરોબર ને આપણને મનને ગમે એવા સરસ રંગ પૂરવાના પછી ચેક ચાક નહીં કરવાનું કાટું કાટું બહુ નહીં કરી નાખવાનું વ્યવસ્થિત કલર પૂરીને વ્યવસ્થિત કલર પૂરવાના ચિત્રમાં આપણી આંખોને જોવા ગમે એવા કલર પૂરવાના બરોબર ને તો આપણે અહીંયા કવિતા ગાઓ રો 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 યુ આર બોટ જેન્ટલી ડાઉન ધ સ્ટીમ મેરીલી 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 લાઈફ ઇઝ બટ એ ડ્રીમ આપણને કઈ કવિતા આવે છે રો રો યુ આર બોટ જેન્ટલી ડાઉન ધ સ્ટીમ મેરીલી 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 લાઈફ ઇઝ બટ અ ડ્રીમ તો આપણે અહીંયા વિકલ્પ વિશે ભણ્યા તો આપણે અહીંયા અંગ્રેજીની નોટબુકમાં લખીશું વિકલ્પના સ્પેલિંગો ઉચ્ચાર અને અર્થ લખવાના છે તો લેસનમાં પહેલાં અંગ્રેજીની ચાર લીટીમાં પહેલા પાર્ટનું હેડિંગ લખવાનું નવા પાને લેસન 3 વિકલ્સ વિકલ્સ નામ આપવાનું અને નીચે આપણે લખવાના વિકલ્સોના સ્પેલિંગ એના ઉચ્ચાર અને અર્થ લખવાનો છે સારા અક્ષરે બરોબર ને આપણે લેસનમાં લખવાનું છે બીજું લેસનમાં લખવાનું આ વાહનોના ગુજરાતી નામ લખવાના ચિત્ર દોરવાના નથી ગુજરાતીમાં આનું નામ લખીને આ સ્પેલિંગો સામે એને જોડવાના બરોબર ને સરસ રીતે જોડજો બરોબર ને વિદ્યાર્થી મિત્રો તો આપણો આ પાઠ આજે વિકલ્પ પૂરો થાય છે આવજો વિદ્યાર્થી મિત્રો